જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપ સર્વનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જેમાં આજનું જે પ્રકરણ આપણે જે નવું પ્રકરણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ તત્વજ્ઞાનનું સ્વરૂપ છે અને એ પ્રકરણ છે છઠ્ઠું પ્રકરણ છે ટોપિક છે ખૂબ જ મહત્વનો આમાંથી કેટલાક પ્રશ્નો ટૂંકા પ્રશ્નો પણ વિભાગ એ અને બીની અંદર એની અંદર વિકલ્પો બીની અંદર ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનો ટોપિક છે આ ખૂબ જ ધ્યાન આપી અને તમે આના ઉપર તમારું જે કન્સેશન છે એ તમે રાખજો તમારું ધ્યાન અહીંયા કેન્દ્રિત રાખજો તો તમને સરળતાથી ખ્યાલ આવશે કે આ પ્રશ્નનો જવાબ કઈ રીતે લખી શકીએ આપણે પરીક્ષાની અંદર તો વિદ્યાર્થી મિત્રો જો આજે જે મારી યુટ્યુબ ચેનલ છે એ ચેનલ એને જો હજી તમે સબસ્ક્રાઈબ કરેલ ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને મારા જે આ વિડીયો છે એ વિડીયો શેર કરજો અને વધુમાં વધુ તમે મારા વિડીયો તમારા મિત્રોને શેર કરજો અને નીચે જે લાઇકનું બટન છે એ લાઇકનું બટન તમે દબાવવાનું ભૂલતા નહીં અને જેથી તમને મારા જે આવનારા વિડીયો છે તમામ વિડીયો જે આગળના એકથી પાંચ પ્રકરણના વિડીયો છે જો એ તમારે જોવા હોય તો યુટ્યુબ ઉપર સર્ચ કરજો એડી ન્યૂઝ સર્ચ કરજો અને એમાં પ્લેલિસ્ટની અંદર જઈ અને અગિયારમાં ધોરણના એકથી પાંચ જે આગળના પ્રકરણો છે બધાના વિડીયો ત્યાં આગળ મૂકેલા છે તો તેમાં તમે જોઈ અને અભ્યાસ કરી શકો છો જોઈએ આપણે તત્વજ્ઞાનનું સ્વરૂપ તો જો તત્વજ્ઞાનનું સ્વરૂપ એ શું છે એને આપણે સમજવું હોય તો તત્વજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તો સૌ પ્રથમ આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પહેલું આપણે આગળના પ્રકરણની અંદર તત્વજ્ઞાન શું છે આપણે એના વિશે વિસ્તૃત માહિતી મેળવી છે એનું સ્વરૂપ વાત કરીએ છીએ તો એના સમજવા માટે પેલું તત્વજ્ઞાન એટલે શું એ જાણવું જરૂરી છે જો વિદ્યાર્થી મિત્રો કે તત્વ જ્ઞાન કોને કહીશું આપણે આગળ જોઈ ગયા છીએ તત્વ એટલે કે જે ત્રણ તત્વોનું જ્ઞાન આપે છે આપણને જીવ જગત અને ઈશ્વર આ ત્રણ તત્વોનું આપણને જ્ઞાન આપે છે અને એનો જે અભ્યાસ કરે છે તત્વજ્ઞાન જ્ઞાન સાનો અભ્યાસ કરે છે જીવ જગત અને ઈશ્વર આ ત્રણ તત્વોનો અભ્યાસ કરે છે એને આપણે તત્વજ્ઞાન જ્ઞાન કહીએ છીએ એને બીજા અર્થમાં દર્શન શાસ્ત્ર પણ કહેવામાં આવે છે જ્યારે તમે બારમા ધોરણ ધરાવશો ત્યારે એના દર્શન શાસ્ત્ર પણ એનું નામ છે અને એટલા જ માટે પહેલું જ આપણે સમજવું જરૂરી છે કે તત્વજ્ઞાન એટલે શું એ સમજવું જરૂરી છે એનું સ્વરૂપ સમજતા પહેલા પછી જ આપણે આગળ અભ્યાસની અંદર આગળ તમને આમાં ખ્યાલ આવશે તો અહીંયા આપણને આ રીતે એક ತಾત્વિક પ્રશ્ન ઊભો થઈ ગયો કે તત્વજ્ઞાન એટલે શું છે તો એ પ્રશ્ન કેમ કે આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે આપણે શું બનવું પડશે આપણે ચિંતન કરવું પડશે તત્વજ્ઞાન એટલે શું જો આપણે કોઈ પણ પ્રશ્ન કરે છો કે જવાબ આપવા માટે શું કરવું પડે કે વિચારવું પડે જવાબ આપો છો ત્યારે મગજની અંદર શું વિચારીએ છીએ પછી આપણે જવાબ આપીએ છીએ તો અહીંયા તત્વજ્ઞાન એટલે શું એ પ્રશ્ન કોઈ થાય છે તો એને જવાબ માટે શું કરવું પડે ચિંતન કરવું પડે છે એ પ્રશ્નનો ઉત્તર મળવા માટે ચિંતન વિચારવું પડે છે જે રીતે આગળ આપણને કે છે કે જેમ પાણીમાં પડ્યા વગર જો શું પાણીમાં પડ્યા સિવાય તમને શું તરતા શીખી શકાતું નથી ખ્યાલ આવે પાણીમાં પડો તો જ શીખાય તળાવ હોય તો તળાવના બાર કિનારા ઉપર બેસી રહો કે ના મને તરતા આવડી જશે તો આવડશે નહીં આવડે તો એ તરતા શીખવા માટે તમારે તળાવની અંદર પડવું પડશે પાણીમાં પડવું પડશે તમે તત્વનો અભ્યાસ કરી શકો છો અહીંયા આપણને તત્વચિંતક બનવું જરૂરી છે પણ તત્વચિંતક કોને કહીશું આપણે અહીંયા જે રીતે રસાયણશાસ્ત્ર જીવશાસ્ત્ર આની અંદર અલગ અલગ જે રસાયણશાસ્ત્રીઓ ને જીવશાસ્ત્રીઓ બનવું પડતું નથી જો રસાયણશાસ્ત્ર હશે તો એને રસાયણશાસ્ત્રી બનવું પડતું નથી એને ભણાવવા માટે રસાયણશાસ્ત્રી બનવું પડતું નથી જીવશાસ્ત્ર હોય તો જીવશાસ્ત્રને ભણાવવા માટે જીવશાસ્ત્રી બનવું પડતું નથી પણ તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા માટે તત્વજ્ઞાની બનવું પડે છે જો અહીંયા શું કહે છે તત્વજ્ઞાનનો જો અભ્યાસ કરવો હોય તો તમારે શું બનવું પડશે તત્વજ્ઞાની બનવું પડે છે અને આ ચિંતનાત્મક વિચારણા છે તત્વજ્ઞાનની અંદર શું છે ચિંતનાત્મક વિચારણા છે અને આળા મનની અંદર ચાલતી જે વિચારણાઓ છે એની ચિંતનાત્મક વિચારણામાં ભાષાકીય ચોકસાઈને વૈચારિક સુસંગતતા હોવી જરૂરી છે આપણી જે ચિંતનાત્મક જે વિચારો છે જે આપણે માનસિક જે વિચારો કરીએ છીએ એ તત્વજ્ઞાન જ બની જાય છે અને એ જે ચિંતનાત્મક જે વિચારો છે જે વિચારણા છે એની અંદર શું જરૂરી છે ભાષાકીય ચોકસાઈ અને બીજું વૈચારિક સુસંગતતા આ બે હોવું જરૂરી છે તો જ આપણી વિચારણા ચિંતનાત્મક વિચારણા ગણાશે પણ જો આપણી ચિંતનાત્મક વિચારણાની અંદર જો ચોકસાઈ નહીં હોય અને એટલે કે ભાષાની ચોકસાઈ એટલે કે કેટલાક ભાષામાં કેટલાક એવા દ્વિસર્થી શબ્દો હોય છે કયા અર્થમાં વપરાયે છે એમાં ભાષાકીય ચોકસાઈ હોવી જરૂરી છે અને બીજું વૈચારિક સુસંગતતા હોવી જોઈએ અને એ જ માટે આપણે તત્વજ્ઞાનનો અભ્યાસ આપણે કરી શકીશું જો આ બે વસ્તુ હશે તો તો અહીંયા આપણને તત્વજ્ઞાનને હજુ પણ વ્યવસ્થિત સમજવા માટે અહીંયા આકૃતિ દ્વારા આપણને તત્વજ્ઞાન માટે અનિવાર્ય શરતો આપી છે એને આપણે સમજી શકીશું તત્વજ્ઞાન શું છે એનું સ્વરૂપ સમજી શકીશું તો જો આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે તત્વજ્ઞાન માટેની અનિવાર્ય શરતો કેટલી છે કઈ કઈ છે અથવા તમને એ રીતે પ્રશ્ન પૂછાય કે તત્વ માટે અનિવાર્ય શરતોની આકૃતિ દોરો એવો પણ પ્રશ્ન પૂછાય અથવા અનિવાર્ય શરતો કઈ છે એ ત્રણ જણાવો તો તત્વજ્ઞાનના અભ્યાસ માટે જો અનિવાર્ય શરતો છે ચિંતનાત્મક વિચારણા ભાષાકીય ચોકસાઈ અને વૈચારિક સુસંગતતા આ ત્રણ બાબતો છે ચિંતનાત્મક જો ઉપર આપણે ચિંતનાત્મક વિચારણા ભાષા ભાષાકીય ચોકસાઈ અને વૈચારિક સુસંગતતા એટલે કે ચિંતાનાત્મક વિચારામાં ભાષકીય ચોકસાઈ નહીં વૈચારિક સુસંગતતા હોવી જરૂરી છે એની આગળ વાત કરી છે કે અનિવાર્ય છે તત્વજ્ઞાનના અભ્યાસ માટે શું છે અનિવાર્ય છે આપણે અનિવાર્ય શબ્દનો આગળ આપણે એનો ખ્યાલ આવે કે અનિવાર્ય શું કેને કહીશું જેના વગર એ ચાલે નહીં જેના વગર એનું અસ્તિત્વ ના હોય જેના વગર ઘટના અસ્તિત્વમાં આવે નહીં દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો જો અગ્નિ છે અગ્નિ ને આપણે સળગાવી હશે દિવાસળી મારા પાસે દિવાશલી દિવાસળી મારા સળગાવી છે તો દિવાસલી સળગાવવા માટે સાની જરૂર પડશે ઓક્સિજનની જરૂર પડશે જો અહીંયા વાતાવરણમાં ઓક્સિજન હશે તો જ દિવાસળી સળગશે નહીં તો તમે ગમે તે પેટ જે માચી છે માચીશ ગમે તે તમે દિવાસળી સળગાવવાનો પ્રયત્ન કરશો પણ દિવાસળી સળગશે નહીં કેમ કે ઓક્સિજનની ગેરહાજરી છે તો દિવાસળી એટલે કે અગ્નિ સળગવા માટે શું અનિવાર્ય છે ઓક્સિજન એ અનિવાર્ય છે એમાં ભાષાકીય ચોક્કસાઈ હોય જોઈએ અને વિચારિક સુસંગત હોવી જોઈએ તો જ આપણે તમે એ તત્વજ્ઞાનનો અભ્યાસ કરી શકશો એના વગર તત્વજ્ઞાનનો અભ્યાસ શક્ય નથી આગળ આપણે જઈએ તો તત્વજ્ઞાનનો જે જે અભ્યાસ માટેની જે અહીંયા આપણે વાત આપી ના સ્વરૂપની અંદર કુલ પાંચ મુદ્દા અહીંયા આગળ આપણે સમજવાના છે પહેલો જ મુદ્દો છે કે તત્વજ્ઞાન એટલે ડાહપણ માટેનો પ્રેમ એ સમજશું બીજો તત્વજ્ઞાન એટલે માણસની જીવન દ્રષ્ટિ અને મૂળભૂત માન્યતાઓ ત્રીજા નંબરનું તત્વજ્ઞાન એટલે મૂળભૂત માન્યતાઓની સમીક્ષા ચોથા નંબરનું તત્વજ્ઞાન એટલે વ્યાપક અને સર્વગ્રાહી દ્રષ્ટિએ માનવ જીવન અને વિશ્વનો અભ્યાસ પાંચવા નંબરનું છે તત્વજ્ઞાન એટલે તાત્વિક સમસ્યાઓ અને ઉકેલને લગતા સિદ્ધાંતોનું નિરૂપણ આ પાંચ મુદ્દાને આપણે તત્વજ્ઞાનની જે આગળ સમજ છે તત્વજ્ઞાન સમજી શકીશું જો આ પાંચે પાંચ મુદ્દાની સમજશું તો તત્વજ્ઞાનનું સ્વરૂપ તત્વજ્ઞાનની સમજ આપણને મળી જશે પહેલો જ મુદ્દો આપણે જોઈએ તો તત્વજ્ઞાન એટલે દાહપણ કે પ્રેમ જો વિદ્યાર્થી મિત્રો તત્વજ્ઞાનને શું કીધું છે દાહપણ કે પ્રેમ કીધું છે

તત્વજ્ઞાન એ મૂળ કઈ ગ્રીક ભાષાનો શબ્દ છે કઈ ભાષાનો ગ્રીક ભાષાનો શબ્દ અને ગ્રીક જે શબ્દો છે છે ફિલો અને સોફિયા આ બે શબ્દ પરથી ઉતરી આવેલો જો પ્રશ્ન પરીક્ષા પૂછાય છે કે ફિલોસોફી શબ્દ ગ્રીક ભાષાના કયા બે શબ્દો પરથી ઉતરી આવેલો છે તો ગ્રીક ભાષાના બે શબ્દો છે એ ફિલો અને બીજું સોફિયા એના પરથી આ જે ફિલોસોફી શબ્દ છે એ ઉતરી આવેલો છે અને અહીંયા ફિલો કોણે કહીશું ફિલો એટલે શું અને સોફિયા એટલે શું તો જ્યાં કે ફિલો એટલે કે પ્રેમ આપી છે અને સોફિયા જેનો અર્થ આપ્યો છે ડાહપણ કે વિવેક જ્ઞાન આપી છે આમ તત્ત્વજ્ઞાનને શું કહેવામાં આવે છે ડાહપણ માટેનો પ્રેમ કહેવામાં આવે છે શાના આધાર કહેવાય છે કારણ કે જે તત્વજ્ઞાન છે એનો અંગ્રેજીમાં ફિલોસોફી કહેવામાં આવે છે અને ફિલોસોફી શબ્દ એ મૂળ ગ્રીક ભાષાના બે શબ્દો છે કે જે ફિલો અને સોફિયા પરથી ઉતરી આવેલા છે અને ફિલો નો અર્થ થાય છે પ્રેમ અને સોફિયા નો અર્થ થાય છે દાહપણ કે વિવેક જ્ઞાન એના આધારે આપણે કહી શકીએ કે ફિલોસોફી એટલે દાહપણ કે વિવેક જ્ઞાન માટેનો પ્રેમ એની વ્યાખ્યા પણ આપણે લખી શકીએ કે ફિલોસોફી એટલે દાહપણ કે વિવેક જ્ઞાન માટેનો પ્રેમ છે અને જીવનમાં શું કરવું યોગ્ય અને શું ન કરવું યોગ્ય આ બધું જ આપણને તત્વજ્ઞાન એટલે કે વિવેક બુદ્ધિ વિવેક જ્ઞાન આપણને તત્વજ્ઞાનથી મળે છે ને જીવનની અંદર આપણે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ કયું યોગ્ય છે કયું અયોગ્ય છે કયું કામ શું બોલવું શું ના બોલવું કેવા શબ્દો અનુસરવા કેવા શબ્દોને આપણે દૂર કરવા આ તમામ આપણા અંદર શું છે તેનો નિર્ણય આપણે શાના આધારે લઈએ છીએ વિવેક જ્ઞાનના આધારે લઈએ છીએ અને વિવેક જ્ઞાને કયું છે ફિલોસોફી ફિલોસોફીની અંદર સોફિયા એટલે કે દાપણ કે વિવેક જ્ઞાન છે તો આપણો પોતાનું જે જીવન છે એ જીવન તમામ આપણે વિવેક જ્ઞાન એ તત્વ જ્ઞાન થી આપણે પોતાનું જીવન સારું જીવી શકીએ છીએ કઈ યોગ્ય છે શું અયોગ્ય છે દાખલા તરીકે એક ઉદાહરણ તરીકે આપ્યું છે કે અગ્નિમાં ઉષ્ણતા હોય છે અગ્નિમાં શું હોય ગરમી હોય છે અને આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે રસોઈ બનાવી સકીએ તો અથવા તો કોઈનું ઘર સળગાવી સકીએ છીએ જો અગ્નિ અગ્નિમાં શું છે અગ્નિની અંદર છે ઉષ્ણતા એટલે કે ગરમી છે જેના આધારે જેના આધારે આપણે રસોઈ બઈ અગ્નિથી રસોઈ બનાવી શકીએ છીએ એટલે કે એનો આપણે આપણો વિવેક બુદ્ધિ ઉપયોગ કરી એની રસોઈ પણ બનાવી શકીએ છીએ અને એ જ અગ્નિથી આપણે કોઈનું ઘર પણ સળગાવી શકીએ છીએ ઘર સળગાવવું હોય તો પણ સળગાવી શકાય છે આમ આપણામાં રહેલું જે વિવેક જ્ઞાન છે કોઈનું ઘર સળગાવવા પ્રેરિત થતું નથી આપણે કોઈનું ઘર સળગાવતા નથી કેમ કે આપણા અંદર એવું વિવેક જ્ઞાન રહેલું છે તેમજ ગાંધીના ચિંતક ગાંધી ચિંતક જે કેદારજી ગાંધી યુગના જે ચિંતક હતા કેદારજીના મત અનુસાર પણ એમણે વિવેક એટલે કે શુદ્ધ બુદ્ધિથી યોગ્ય રીતે નિર્ણય કરવાની શક્તિ એમણે પણ વિવેક કોને કહેવાય વિવેકની આગળ વ્યાખ્યા આપી છે આપણને કે શુદ્ધ બુદ્ધિથી આપણી બુદ્ધિ શુદ્ધ હોવી જોઈએ શુદ્ધ બુદ્ધિથી આપણે જે યોગ્ય રીતે નિર્ણય કરવાની શક્તિ છે એ

અને ડાપણની વ્યાખ્યા સ્ટીફને આપી છે કે નમ્રતા ધીરજ સ્પષ્ટ દ્રષ્ટિ માનવમર્યાદાને મર્યાદાને ઉચાટ વગર ક્ષમતાથી સહન કરવાની શક્તિ એ વ્યાખ્યા આપી છે અને માર્શલ પ્રાઉસ્ટના મતે ડાપણ પીરસી શકાતું નથી પણ ઉપાર્જન આપણે પોતે જાતે જ કરવું પડે છે જો અહીંયા શું કહે છે માર્શલ જે છે જે એ પોતે જે વ્યાખ્યા આપે છે ડાપણની વ્યાખ્યા આપે છે કે પીરસી શકાતું નથી તેનું ઉપાર્જન આપણે જાતે જ કરવું પડે છે એના માટે કોઈ વિકલ્પ નથી એટલે જે પણ કાર્ય કરીએ છીએ આપણે જાતે જ કરવું પડે છે એનું જાતે જ ઉપાર્જન આપણે ઉપાર્જન આપણે જાતે જ કરવું પડે છે એના માટે કોઈ વિકલ્પ નથી આ બધા જ મુદ્દાના આધારે અહીંયા આગળ આપણને એ વાત કહેવામાં આવી છે કે સ્વચિંતનશીલતા એ તત્વજ્ઞાનનો મુદ્રાલેખ છે સ્વ એટલે કે ચિંતન કરીએ છીએ કે ડાહ પીસી પીરસી શકાતું નથી તેનું ઉપાર્જન આપણે જાતે જ કરવું પડે છે એનો બીજો કોઈ વિકલ્પ નથી એના આધારે કહી શકાય કે સ્વચિંતનશીલતા આપણે જાતે સ્વ એટલે જાતે ચિંતનશીલ બનવું પડશે અહીંયા પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે કે તત્વજ્ઞાનનો મુદ્રાલેખ કયો છે જો તત્વજ્ઞાનનો મુદ્રાલેખ કયો છે એ પ્રશ્ન વારંવાર વિભાગ એ ની અંદર વિભાગ બી ની અંદર પૂછાય છે ખાસ યાદ રાખવાનું સ્વચિંતનશીલતા એ તત્વજ્ઞાનનો મુદ્રાલેખ છે તો પહેલું જ આપણે તત્વજ્ઞાન એટલે ડહાપણ માટેનો પ્રેમ હવે બીજા નંબરનું તત્વજ્ઞાન તત્વજ્ઞાન એટલે અહીંયા આપણને આપ્યું છે તત્વજ્ઞાન માણસની જીવન દ્રષ્ટિ કે મૂળભૂત માન્યતાઓ માણસની જીવન દ્રષ્ટિ જીવન દ્રષ્ટિ કોને બેસી પહેલા તો માણસની જે જીવન દ્રષ્ટિ છે એટલે કે એને જીવન જીવવાની રીત જેની જીવન જીવવાની રીત છે કયા કઈ કેવું પ્રકારનું જીવન જીવે છે તો તત્વજ્ઞાન માણસને એની જીવન દ્રષ્ટિ અને મૂળભૂત માન્યતાઓ બતાવે છે કે એને કયું જીવન જીવવું અને કઈ રીતે જીવન જીવવું છે જીવન દ્રષ્ટિ મુખ્યત્વે આપણે જોઈએ તો બે પ્રકારની હોય છે આપણે બારમા ધોરણની અંદર આવે છે જે નવા અભ્યાસની અંદર વાત કરી દીધેલી છે તો જીવન દ્રષ્ટિ કાતો મનુષ્યની જીવન દ્રષ્ટિ છે આધ્યાત્મિક હોય અથવા તો ભૌતિક હોય બે પ્રકારની જીવન દ્રષ્ટિ હોય છે તો તત્વજ્ઞાન આપણને માણસની અને મૂળભૂત માન્યતાઓની વાત તો દરેક માણસ જોઈએ તો આપણે પોતાના જીવન વ્યવહારની અંદર તેણે સ્વીકારેલી જીવન દ્રષ્ટિ અનુસાર એ જીવન જીવે છે જે મારી જીવન દ્રષ્ટિ છે હું મારી જીવન દ્રષ્ટિ અનુસાર મારી જીવન જીવું છું અને માન્યતાઓને અનુસરું છું અને માન્યતા મુશ્કેલીમાં મૂકવા પણ તૈયાર થઈ જાય છે એ પોતાની જે માન્યતાઓ હોય છે પોતાની જીવન દ્રષ્ટિ છે એ જીવન દ્રષ્ટિ અનુસાર જીવવા માટે કેટલી સમસ્યાઓ છે તો એ સમસ્યાનો સામનો કરવા સુધી તૈયાર થઈ જાય છે દાખલા ક્યાં આવે છે કે શાકાહારી પ્રાણાંશ કોઈ શાકાહારી માણસ છે એ માસ્ક શાકાહારી પ્રાણા છે તો એ માછ ખાવા તૈયાર ન થાય કોઈ શાકાહારી માણસ એને જ્યારે માસ આપવામાં આવો તો ખાસી નહીં કેમ કે એની જીવન દ્રષ્ટિ એ નથી એની જીવન દ્રષ્ટિ એ નથી માંસાહાર જીવન દ્રષ્ટિમાં નથી તેથી માસ ખાવા તૈયાર થતો નથી એ રીતે કોઈ માંસાહારી માણસ હશે તો એ તૈયાર થઈ જશે કેમ કે એની જીવન દ્રષ્ટિ એ છે એટલે એ તૈયાર થઈ જશે તો આમ માનવી આ પ્રકારની જે મૂળભૂત માન્યતાઓની જીવન દ્રષ્ટિ એ તત્વજ્ઞાન કહી શકાય છે મૂળભૂત જે માન્યતાઓ છે જે વિચારસરણી છે આપણે તત્વજ્ઞાન કહી જીવન દ્રષ્ટિ દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે આમ તત્વજ્ઞાન માણસનું તત્વજ્ઞાન તેણે સ્વીકારેલ જીવન દ્રષ્ટિ છે એટલે કે જેવી જીવન દ્રષ્ટિ હશે એનું એવું તત્વજ્ઞાન તત્વજ્ઞાન એ તેની જીવન દ્રષ્ટિ અહીંયા આગળ આપણને વાત કરેલી છે આમ તત્વજ્ઞાન એ માણસની મૂળભૂત જે જીવન દ્રષ્ટિ અને મૂળભૂત માન્યતાઓની વાત કરે છે તેમજ આપણે આગળ જોઈએ તો ત્રીજાના મનનો જે મુદ્દો છે એ મુદ્દો તત્વજ્ઞાન એ મૂળભૂત માન્યતાઓ તત્વજ્ઞાન એ મૂળભૂત માન્યતાઓની સમીક્ષા કરે છે જો ત્રીજાના મનનો મુદ્દો જે માન્યતાઓ છે જે વિચારો છે એની સમીક્ષા કરે છે સમીક્ષા કરવું એની ચકાસણી કરે છે મહાન ગ્રીક જે તત્વચિંતક જે સોક્રેટિસ મહાન જે ગ્રીક તત્વચિંતક જે સોક્રેટિસ એમના મત અનુસાર શું કહે છે કે માણસ એ કોઈ પણ માન્યતાને કોઈ પણ માન્યતાને વગર વિચારે સ્વીકારી લેવું જોઈએ લેવું જોઈએ નહીં માણસ જેવા વિચારશીલ પ્રાણી માટે બિલકુલ સોપાસપદ નથી માણસ એ કેવું પ્રાણી છે માણસ એ વિચારશીલ પ્રાણી છે અને માણસ જેવા પ્રાણી માટે માણસના માટે કોઈ પણ માન્યતા અને કોઈ પણ વિચાર જે વગર વિચારે એને સ્વીકારી લેવું ન જોઈએ એના ઉપર વિચારવું જોઈએ કે કોઈ ઘટના બને છે તો એ ઘટના કોઈ આપણને એમ કહે છે કે આ જગ્યાએ એક્સ એક્સિડન્ટ થયું છે તો આપણે એને વગર વિચારે સ્વીકારી લઈએ હા થયું હશે અને આપણે કહેવાય ત્યાં એક્સિડન્ટ થયું છે પણ આપણે એને વગર વિચારે સ્વીકારવાનું નથી કોઈ આપણને કોઈ વાત કહે છે તો એ વાતને આપણે વગર વિચારે સ્વીકારી લેવાની નથી એમાં શંકા કુશંકા એના અંદર તાત્ત્વિક વિચારણા કરી અને સાચા જે સાચી માહિતી પર આગળ વધવાનું છે અહીંયા કાં આપણને આપે છે કે જુદી જુદી વ્યક્તિએ અનેક માન્યતાઓ કઈ માન્યતા સાચી અનેક માન્યતાઓ હોય છે અને કઈ માન્યતાને સાચી ગણી શા માટે સાચી ગણવી જોઈએ કઈ માન્યતા સાચી ગણવી સાચી છે પ્રશ્નાર્થ છે શા માટે સાચી છે એ પ્રશ્નાર્થ છે માન્યતાઓ પરસ્પર સુસંગત છે કે કેમ એ પ્રશ્ન છે આવા પ્રશ્નો તત્વજ્ઞાન રજૂ આવા જે પ્રશ્નો છે એ તત્વજ્ઞાનની અંદર રજૂ કરે છે અને તત્વજ્ઞાન એનું ચિંતન કરે છે અને આ માન્યતાનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે માન્યતાઓને સ્વીકાર્ય અને આવા પ્રયત્નો પરિ પાક રૂપે જે પ્રાપ્ત થાય છે તે તત્વજ્ઞાન છે એટલે કે ટૂંકમાં શું છે તત્વજ્ઞાન મૂળભૂત એ માન્યતાઓની સમીક્ષા કરીને જ એને સ્વીકારે છે વગર વિચારે સ્વીકાર લેવું જોઈએ ને કે એ માન્યતા સાચી છે તો શા માટે સાચી છે કયા કયા કારણે સાચી છે સુસંગત છે કે એનાથી વિરોધની છે આવા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરીને પછી જ મનુષ્ય માણસે એ માન્યતાઓને સ્વીકારવી જોઈએ આગળનો ટોપિક આપણે જોઈએ ચોથા નંબરનો તો ચોથા નંબરના આપણે ટોપિક અહીંયા એમ કહે છે કે તત્વજ્ઞાન એ તત્વજ્ઞાન એટલે કે વ્યાપક વ્યાપક અને સર્વગ્રાહી દ્રષ્ટિએ માનવ જીવન અને વિશ્વનો અભ્યાસ કરે છે માનવ જીવન અને વિશ્વનો અભ્યાસ તત્વજ્ઞાન કરે છે તો તત્વજ્ઞાન માણસ જીવનમાં આપણે જોઈએ તો સંપૂર્ણ જે રીતે સમગ્ર જીવન દ્રષ્ટિએ જોવાનું અને એને મૂળવાનો પ્રયત્ન કરે છે માણસની જે જીવન દ્રષ્ટિ છે એને સંપૂર્ણ રીતે સમગ્ર દ્રષ્ટિએ જોવે છે અને એને મૂળવાનો પ્રયાસ કરે છે પ્લેટો સમગ્ર કાળ અને દ્રષ્ટા છે જો પ્રશ્ન સંદર્ભ આપ્યો છે આપણને કે સમગ્ર કાળ અને અસ્તિત્વનું દ્રષ્ટા કહેવામાં આવે છે કાળ અને અસ્તિત્વ એટલે કે જે અસ્તિત્વ છે એને કાળ એટલે ત્રણ કાળનો વર્તમાન ભૂત ભૂતકાળ અને ભવિષ્યકાળ ત્રણે કાળ અને સમગ્ર અસ્તિત્વ એટલે કે આ જે દુનિયાનું અસ્તિત્વ આખા દુનિયાનું પ્લેટોને કાળ અને અસ્તિત્વનું દ્રષ્ટા કહેવામાં આવે છે કેમ કે તત્વજ્ઞાની છે ને તત્વજ્ઞાન એ સંપૂર્ણ સમગ્ર જીવન દ્રષ્ટિ એને જોવાને મૂળવાનો પ્રયત્ન કરે છે સર્વગ્રાહી દ્રષ્ટિએ માનવ જીવન અને વિશ્વનો અભ્યાસ કરે છે આમ તત્વચિંત આપણે જોઈએ તો સમગ્ર માનવજાત અને સર્વકાળ માટે સાચી માન્યતાઓનું સ્પષ્ટ કરવાનો પ્રયત્ન તત્વજ્ઞાન કરે છે અને એ સંદર્ભમાં તત્વજ્ઞાનને શાસ્ત્રોની રાણી કહેવામાં આવે છે શું કહે છે આગળ કે શાસ્ત્રો એટલે કે જેટલા પણ શાસ્ત્રો છે બધા શાસ્ત્રોની રાણી તત્વજ્ઞાનને કહેવામાં આવ્યું છે તેમજ તત્વજ્ઞાન સર્વ શાસ્ત્રોનું શાસ્ત્ર પણ કહેવામાં આવે છે અને એના આધારે અહીંયા કહી શકાય છે કે સ બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યા પ્રતિષ્ઠિતામાં આમ તત્વજ્ઞાન એ સર્વનું સર્વ શાસ્ત્ર એટલે કે સર્વશાસ્ત્રોનું શાસ્ત્ર પણ છે અને શાસ્ત્રોની રાણી તરીકે પણ કહેવામાં આવે છે અને તત્વજ્ઞાન એ વ્યાપક અને સર્વગ્રાહી દ્રષ્ટિએ આપણે જોઈએ તો માણસ જીવન અને વૈશ્વિક અભ્યાસ તત્વજ્ઞાન કરે છે અને છેલ્લો મુદ્દો છે પાંચમા નંબરનો જે તત્વજ્ઞાન એ એટલે તાત્વિક સમસ્યા અને તેના ઉકેલને લગતા સિદ્ધાંતોનું નિરૂપણ અને મૂલ્યાંકન કરે છે તત્વજ્ઞાન એ તાત્વિક સમસ્યાઓ અને તેને ઉકેલવી કઈ રીતે એનું નિરૂપણ અને મૂલ્યાંકન કરે છે જે કંઈ સમસ્યાઓ છે તે સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવવાનું છે અને એ સમસ્યા એ જે તે સમસ્યા એનું મૂલ્યાંકન પણ તત્વજ્ઞાન કરે છે તો અહીંયા આપણને આવ્યું છે કે માણસ જે બુદ્ધિશીલ પ્રાણી છે અને એ પોતાના મનની અંદર અનેક તાત્વિક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે જેને સર્વ સામાન્ય એવો ઉકેલ આપણને મળતો નથી અને એ તત્વજ્ઞાનમાં ઇતિહાસ આવી તાત્વિક સમસ્યાઓનું નિરૂપણ અને મૂલ્યાંકન કરે છે તો તત્વજ્ઞાનનું મુખ્ય કાર્ય શું છે કોઈ પણ વ્યક્તિ હશે તો કોઈ પણ વ્યક્તિ હશે તો આપણે જોઈએ તો દરેક એ વ્યક્તિને અનેક પ્રકારના પ્રશ્નો મનની અંદર ઉભા થતા હશે તમે પણ છો હું પણ છું મારા મનની અંદર કેટલાય પ્રશ્નો ઉભા થાય છે તમારા મનની અંદર પણ કેટલાય પ્રશ્નો ઉદ્ભવ થતા હશે તો એનો ઉત્તર એનો ઉકેલ શું છે એનો એ પ્રશ્નનો ઉકેલ કઈ રીતે મેળવવો છે એ સમસ્યા નિરાકરણ કઈ રીતે લાવવાનું છે એનું નિરૂપણ એનું મૂલ્યાંકન એ તત્વજ્ઞાન એનું મૂલ્યાંકન અને નિરૂપણ કરી આપે છે આપણને એટલે કે સમસ્યા જોઈએ આપે છે કે તાત્ત્વિક સમસ્યાઓ છે તો એ સમસ્યાઓ અંગે તત્વજ્ઞાનનો જે વિદ્યાર્થી વિચાર કરે છે તેમાંથી કેટલીક સમસ્યાઓ નીચે પ્રમાણે તમે તત્વજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છો તો તમારા મનની અંદર કેટલાક પ્રશ્નો ઊભા થશે તમે એક તત્વજ્ઞાનના વિદ્યાર્થી છો અને તમારા મનની અંદર એવા કેટલાય પ્રશ્નો ઊભા થશે કે દાખલા તરીકે આપણે આગળ એક પ્રશ્ન એવો આવે છે બાહ્ય ભૌતિક પદાર્થોનું જ્ઞાનેન્દ્ર દ્વારા જે જ્ઞાન થાય છે તે વસ્તુલક્ષિત છે કે વ્યક્તિ લક્ષિત છે દાખલા તરીકે જે બાહ્ય વસ્તુ છે એનું જે આપણને જ્ઞાન થાય છે એ કેવું છે વસ્તુલક્ષી છે કે વ્યક્તિલક્ષી છે દાખલા તરીકે આ તમારી સમક્ષ છે માઉસ તો હું માઉસ જોઉં છું તો જે માઉસનું મને જ્ઞાન થાય છે એ વ્યક્તિ લક્ષી છે કે વસ્તુલક્ષી છે હું છું તો માઉસ નું મને જ્ઞાન થાય છે અથવા તો આ માઉસ છે તો મને એનું જ્ઞાન થાય છે તો એનો સર્વસામાન્ય એક ઉત્તર મળશે નહીં માઉસનું જ્ઞાન આખરે કે માઉસ હું જોઉં છું જ્ઞાન થાય એટલે કે વસ્તુ હોવી જરૂરી છે તો એ કેવું વસ્તુ થશે પણ હશે માઉસ એકલું છે હું નહીં હોય તો માઉસનું જ્ઞાન કોઈને થશે નહીં તો કહેવાનો અર્થ એ છે કે એનો સર્વસામાન્ય એક ઉત્તર આપણને મળતો નથી એ વસ્તુલક્ષી પણ છે અને વ્યક્તિલક્ષી પણ છે એ રીતે બીજો પ્રશ્ન જગતનું તંત્ર કેવળ યાંત્રિક રીતે ચાલે છે કે એનો હેતુલક્ષી છે આ જે દુનિયા ચાલે છે આપણે દુનિયાની અંદર રહીએ છીએ અને આ જે સંચાલન સૂરજ ઉગે છે ડૂબે છે ચાંદ ઉગે છે ડૂબે છે આ જે આખું જે પૃથ્વી આખી દુનિયા આખો વિશ્વનું જે સંચાલન કરનાર છે એ યાંત્રિક જ છે ઘડિયાળ છે તો ઘડિયાળ યાંત્રિક છે એ ઓટોમેટિક ચાલે જ કરે છે જ્યાં સેલ એની અંદર નહીં પડતો ત્યાં ઘડિયાળ ચાલે છે તો એવું આ દુનિયા જગત એવું જ છે યાંત્રિક છે કે એનો હેતુ કંઈ એને ચલાવનાર કોઈક છે ભગવાન છે આ પ્રશ્નોનું નિરાકરણ એ તત્વજ્ઞાન આપે છે અને એનો કોઈ સર્વ સામાન્ય એક ઉત્તર આપણને મળતું નથી એ રીતે માણસ શરીર જ છે કે એના અંદર આત્મા પણ રહેલી છે તેમજ જો ઈશ્વર એનું સર્વ શક્તિમાન અને કલ્યાણમય તત્વ જગત નિયામક હોય તો જગતમાં જે અનિષ્ટો કઈ રીતે જો ઈશ્વર જગતમાં હોય તો એનો અનિષ્ટો જે ખોટા કાર જે કાર્યો કરે છે એ કેમ થાય છે આવા અનેક પ્રશ્નો છે જે સમસ્યાનું નિરૂપણ અને મૂલ્યાંકન કોણ કરે છે તત્વજ્ઞાન કરે છે અને બીજું છે કે જે આ બાબતો નોંધપાત્ર છે કોઈ પણ સમસ્યાઓનું જે ચિંતન કરવામાં આવે છે એમાં ત્રણ બાબતો શું છે નોંધપાત્ર છે એટલે કે તાત્વિક જે સમસ્યાનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે પછી એ સમસ્યાનો ઉકેલ આપે છે અને તાત્વિક સમસ્યાનો ઉકેલ માટે સિદ્ધાંતનું નિરૂપણ કરે છે આમ અહીંયા જે આપણે આ જે પ્રશ્ન જોયો ખૂબ જ મહત્ત્વનો છે પરીક્ષાલક્ષી છે પરીક્ષા વારંવાર વારંવાર પૂછાય છે તો આ પ્રશ્ન તૈયાર કરી દેવાનો આમાંથી વિભાગ એ અને બીની અંદર પણ ટૂંકા પ્રશ્નો વારંવાર કેટલાક પૂછાતા હોય છે અને એ પણ આપણે તૈયાર કરી દેવાના હજુ પણ જો વિદ્યાર્થી મિત્રો તમે મારી જે વિડીયો તમે જોવો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાઓ હો સબસ્ક્રાઈબ અને લાઇક હજુ સુધી ના કરી હોય તો તમે એક લાઇક કરી દેજો અને મારા જે વિડીયો છે તમારા મિત્રોને શેર કરજો અસ્તુ જય હિન્દ